સંઘેડા પંથકમાં છેલ્લા ચાર દિવસથી થયેલા વરસાદને પગલે સંઘેડા તાલુકાનો નકશો જાણે બદલાઈ ગયો હોય તેમ કેટલાક લોકો ઘર વિહોણા બન્યા છે તો કેટલાકના પશુઓ પણ પાણીમાં તણાઈ ગયા છે ઘણા ગામોમાં વરસાદને કારણે લાઇટો પણ ન હતી જેથી સંખેડા તાલુકામાં ગામોમાં ખૂબ જ નુકસાન પહોંચ્યું છે જેથી આજ રોજ સંખેડા ઇપીએમસીના ચેરમેન શિવ મહારાઉલ તેમજ તમામ ડિરેક્ટર્સ તેમજ સંખેડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ દેસાઈ તેમજ સંખેડાના ધારાસભ્ય અભયસીભાઈ દડવી ઉપસ્થિત રહીને અસરગ્રસ્ત વિસ્તારમાં ત્રણસો પચાસ જેટલી અનાજની કીટ આપવાનું નક્કી કર્યું છે આ કીટ જે તે અસરગ્રસ્ત વિસ્તારમાં સરપંચ કે સભ્યને બોલાવી આપવામાં આવી હતી અસરગ્રસ્ત વિસ્તાર જેમ કે સંખેડા હરેશ્વર માલપુર ડેબડી કઢાઈ સુંદરપુરા ઘોડા સરસિંડા કંડેશ્વર અને અન્ય ગામોમાં કીટ આપવામાં આવશે અને હજી કોઈ પણ અસરગ્રસ્ત લોકોમાં કોઈ પણ રહી જશે તો તેઓને કીટ ફરી આપવામાં આવશે આ કીટ વિતરણ સમયે હિતેશભાઈ દેસાઈ નીતિનભાઈ શાહ સી કે પટેલ યોગેન્દ્રસિંહ વરનામિયા હિતેશભાઈ વસાવા વિગેરે ડિરેક્ટરોની હાજરીમાં આ અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તાલુકામાં છેલ્લા ત્રણ ચાર દિવસમાં ભારેથી ભારે વરસાદને કારણે વિવિધ ગામોમાં ઘણું જ નુકસાન ઘરવખરીનું તેમજ પશુઓનું ને બધું નુકસાન થયેલું છે તો ગુજરાત સરકાર આપણા સીએમ ભૂપેન્દ્રભાઈ તેઓ બી વિવિધ જગ્યાએ મુલાકાત લઈને જે કંઈ શક્ય બને એટલી મદદ આપવાની તૈયારી દર્શાવી છે તો અમારી સંખેડા તાલુકાની એપીએમસી દ્વારા અમે સર્વ ડિરેક્ટરો તાલુકા પંચાયત પ્રમુખશ્રી આપણા ધારાસભ્ય લોકલાડીલા એવા અભયસિંહભાઈ ચેરમેન અમારા શિવુભાઈ સર્વએ નક્કી કર્યું કે ભાઈ આપણે પણ દરેક ગામોને જેને વધારે નુકસાન ઘર વખરીને થયું છે એવી સંખેડા તાલુકાના વિવિધ ગામો જેવા કે સંખેડા પ્રોપર ચોરંગલા હરેશ્વર કછાટા અને હજુ પણ બીજા કોઈ ગામોની ડિમાન્ડ આવશે તો એમને અમારી સંખેડા એપીએમસી વતી અમે સર્વને કીટ આપવાનું વિચાર્યું છે અને આજે એનું વિતરણ વિવિધ ગામોના સરપંચોને તેમજ તાલુકા પંચાયત સદસ્યશ્રીઓને બોલાવીને આપવા માટે અમે અહીંયા આજે ભેગા થયા છે અત્યારે ત્રણસો જેવી કીટો અમે બનાવી છે જરૂર પડે તો આગળ જો ડિમાન્ડ આવશે તો બીજી કીટો પણ બનાવવાની અમારા સર્વ ડિરેક્ટરોની તાલુકા પ્રમુખ અમારા સંજયભાઈ અને અભયસિંહભાઈ એવું જ સૂચન કરે છે કે ભાઈ દરેકને તમે બને ત્યાં સુધી કોઈ વધારે નુકસાન થયું હોય એમને તમે કીટો આપોને અમારી એ તૈયારી છે